બહુ સાધુઓને, સજ્જન માણસોને, ડાહ્યા માણસોને દુઃખ થાય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા, શું કરીએ છીએ. ભગવાનની કૃપા ઓછી નથી થઈ આપણા માથે. આપણે બધી વાતે સુખી છીએ, આપણને કોઈ વાતનું દુઃખ નથી, કોઈ વાતનું. આ જગતમાં ભારત દેશને અત્યારે એટલું સમૃદ્ધ છે. પૂછો આ દાદાઓ બેઠા બિચારા કો હાંકી હાંકીને કેવા, હાજે થાકી જતા હતા. આજે કોહ નથી આંકવા પડતા, હાલવું નથી પડતું. આપણને માથું દુખે તરત પેન કિલર ની ગોળી લઈ લઈએ છીએ, કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. પણ હવે સ્વભાવના આ બધા દુઃખ થયા, એનું શું કરવું? કેટલી હદે આપણે આ બધું સહન કરવું પડે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પૃથુ, ભગવાનના રાજ્યની અંદર જનતાને બધાને બોલાવી બોલાવી, પૃથુ મહારાજ સંતોને બોલાવી બોલાવી સત્સંગ કરાવતા હતા. સંસ્કારી પ્રજા એને જન્માવી, અને જેટલા સંસ્કાર હશે એટલું જ સુખ થાય. સંપત્તિ વધશે તો સુખ થાય એવું ભૂલી જાય. સંપત્તિ વધશે અને સંસ્કાર નહીં હોય તો સમાજ દારૂડિયો થાય, અને સમાજની અંદર દારૂનું વ્યસન જેવું આવ્યું એટલે સમજી લેજો કે એની આંખ વિકારી થવાની. અને સમાજની આંખ જ્યારે પુરુષોની આંખ વિકારી થાય એટલે દેશની બેન કે દીકરી કોઈ સુરક્ષિત ના રહી શકે. કુસંસ્કારથી આ બધું જ પ્રવર્તે છે. આપણે મુસલમાનોની નિંદા કરતા હોય હિન્દુ થઈને, પણ હું અરબ કન્ટ્રીમાં ફરેલો છું, ત્યાં જાહેરમાં કોઈથી દારૂ પીવાતો નથી. દારૂની કડક બંધી છે. આપણે બંધી હોય ને ત્યાં જ પાછા થાણામાં જ પીતા હોય, ત્યાં કોઈથી પીવાતો નથી દારૂ. પટેલ સમાજ કેટલો ડાહ્યો કહેવાય. એક વખત ગામડાઓમાં હું નાનો હતો, મેં જોયેલું છે દારૂ કોણ પીવે, હારો માણા કોઈ નહોતું પીતું, પીતા હતા કોઈ? અને અત્યારે લગભગ પટેલોના છોકરા આ ધંધે ચડ્યા છે, વાડીઓમાં પાલટી કરે, હિન્દુનો છોકરો થઈને ઈંડા ખાય. એ શરમ આવી પડે, શરમ તમને. આપણને શરમ આવી પડે. આપણા બાપ દાદાઓ કોઈ દાડો દારૂને જોયો નથી, પીવાની વાત ક્યાં કરી, જોયો નથી, અને આપણે આ ધંધે ચડીએ. પાછા વળજો, સુખી રહેવું હોય તો નગર પેઢીઓની પેઢીઓ ખતમ થઈ જાય, પાછળ પાણી પાનારો છોકરો નહીં બચે એટલું યાદ રાખજો. ભાગવત ની અંદર ભગવાન કૃષ્ણ ના છોકરા દારૂડિયા થયા ને તો એકને ઠાકોરજી નો રહેવા દીધો પાછો, એકને નહીં, એકને કાપી નાખ્યા. કે દારૂ ના રવાડે છેડ્યા છે ને, દારૂ તો ભલભલાની જિંદગી અને પરિવાર આખા બરબાદ કરી નાખે છે. પોતે એકલો બરબાદ નથી થતો, દારૂ ઘરમાં એક જ માણસ દારૂડિયો હોય તો આખા પરિવારને ખેદાન મેદાન કરી નાખે. એકને સુખ નો આવવા દે. શાસ્ત્રો ના પાડે છે, ભગવાન ના પાડે છે, સંતો ના પાડે છે, ઋષિમુનિઓ ના પાડે છે, અમથા ના નથી પાડતા, કાંઈક કારણ છે. આ ચતુર્થ સ્કંદની કથાની અંદર પરમાત્માની કૃપા અને સંસ્કારી સમાજ, ભગવાન પૃથ્વીએ સમાજ સારો બનાવ્યો, સમાજની વ્યવસ્થા સારી બનાવી, દેશની અંદર નગર અને ગામોની રચના કરી, 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા, મોટા મોટા સાધુઓને નગરમાં બોલાવી, પ્રજાને પાસે બોલાવી બોલાવી અને સંસ્કાર આપ્યા.
બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પોતાના 500 સાધુને બોલાવીને એમ કીધું, સંતો તમે ગામડે ગામડે જાઓ, નગરે નગરે જાઓ, નેહડે નેહડે જાઓ, અને હે સાધુઓ ખેતરે ખેતરે જાઓ, જે સમાજ સંસ્કાર ભૂલી ગયો છે, જે સમાજ ભગવાન ભૂલી ગયો છે, એ સમાજને તમે ભગવાન ઓળખાવો. વાલા ભક્તો, અમારા વડવા સાધુએ ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, પ્રેમાન સ્વામી, સુકાન સ્વામી, એવા 500 સાધુએ લોકોનો માર બહુ ખાધો, પણ હામે એને ભગવાન આપ્યા. હામે કોઈ દાડો ઊંચું ઊંચું મોઢું કરીને કોઈ દાડે એને હામે બોલ્યા નથી સાધુ. લોકો કેવી રીતે મારતા ખબર? ઢોરને ન મારે એવી રીતે સંતોને મારેલા. બ્રહ્માન સ્વામી સત્સંગ કરાવવા ગયેલા, વાહામાંથી લોહીની ધારાઓ થઈ જાય એવી રીતે પટેલો એ ખરીપે ખરીપે સાધુ માર્યા, ખરીપે ખરીપે. સંતો બધાએ જયારે ગઢપુર પાછા આવ્યા ને, ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું, સંતો સત્સંગ કેવો થયો છે? ત્યારે બ્રહ્માન સ્વામી એક સાધુની ચાદર ઉઘાડી અને સ્વામિનારાયણ ભગવાનને વાહો અને છાતી જ્યારે દેખાડ્યા, ત્યારે આખા વાહની અંદર લોહી લુવાડ વાહા, મોટા મોટા ખરીપ્યાથી મારેલા આખા બરોળ ઉપડી ગયેલા અને લોહી એમાંથી નીકળતું હતું. મહારાજને બ્રહ્માન સ્વામી કહે, મહારાજ લોકો અમારી આવી રીતે પૂજા કરે છે. કરોડ કરોડ ધન્યવાદ છે એ સાધુઓને, લોકોનો માર ખાઈને પણ સમાજને સંસ્કારી બનાવ્યો, સમાજને ભગવાન ઓળખાવ્યા. ક્યાંક જે સંસ્કાર સારા દેખાય છે, સ્વામિનારાયણના સાધુઓનો પ્રતાપ છે. ભાઈ તમે બધા વિચાર કરો કે તમને આ સાધુ ન મળ્યા હોત તો તમે ક્યાં હોત, શું કરતા હોત? સ્વામિનારાયણ ભગવાને ગામડે ગામડે ફરી લોકોને પાછા વાળ્યા કે તમે ખોટા વહેમમાંથી પાછા વળો, ખોટા કામ કરો છો એમાંથી પાછા વળો, લોકોને ખોટી રીતે રંજાડો છો એમાંથી પાછા વળો, ભગવાનનું ભજન કરો, સત્કર્મ કરો, અને સારું કર્મ કરશો એટલે ઓટોમેટિક સુખ તમારા ઘરે આવશે. બહુ ઉપદેશ આપ્યો, બહુ મોટું કામ કર્યું. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ચતુર્થ સ્કંદની સમાપ્તિ કરીને પંચમ સ્કંદ એટલે સ્વામિનારાયણ ભગવાન એમ કે અમારું યોગ શાસ્ત્ર છે, સુખી થવાનો માર્ગ છે. સમય આવે એટલે પુદીકર્યા જો યોગ્ય થયા હોય તો પુત્રોને સંપત્તિ અને સત્તા સોંપી, વ્યવહાર સોંપી પિતાએ નિવૃત્તિ માર્ગ લઈ અને વનમાં જાઓ. અત્યારે તો વન ક્યાંય રહ્યા નથી એટલે વનમાં જવાનો કોઈ પ્રશ્ન નથી, પણ અત્યારે મંદિરો જે થયા છે, સારી સારી સંસ્થાઓ જે થઈ છે, એમાં વડીલોની જરૂર હોય છે. ઘરે બે ટાણું ખાઈ આવવું અને સેવા મંદિરમાં જઈને કરવી અને કોઈને નડવું નહીં, એ વાનપ્રસ્થ જ કહેવાય. બહુ સરસ મજાની કથા અહીંયા પ્રિયવ્રત મહારાજની શરૂ થાય છે. સ્થાન લીલા છે અને યોગ શાસ્ત્ર છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પ્રિયવ્રત જે રાજા હતા, ઉત્તાનપાદના નાના ભાઈ, રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ પ્રિયવ્રત મહારાજ તો ભગવાનના ભક્ત હતા, નારદજીના સેવક હતા, તેને લગ્ન શા માટે કર્યા અને શાસનનું શા માટે કર્યું? એને તો સાધુ થવાની જરૂર હતી. એટલે સુખદેવજી મહારાજે કીધું, સાંભળો રાજા, પ્રિયવ્રત જયારે મોટા થયા ને એના મા બાપે કીધું કે લગ્ન કર, એટલે રાજાએ ચોખ્ખી ના પાડી, મારે પરણવું નથી, મારે તો હરિભજન કરવું છે, કારણ કે નારદજી મારા ગુરુ છે. બ્રહ્મા આવે છે સ્વયં સમજાવવા માટે. બ્રહ્મા એમ કે છે કે બેટા, જો હું આ તારો બાપ અને અમે બધા જ પરમાત્માની આજ્ઞા એ કરીને જગતનું સર્જન કરીએ છીએ, પરમાત્માને મદદ કરીએ છીએ, જ્યાં સુધી તું વિષય ભોગવીશ નહીં ત્યાં સુધી તને વિષયની નિવૃત્તિનો જ્ઞાન કેમ થાય? એક કામ કર,
પેલા લગ્ન કર, તારા બાપની જવાબદારી તારા માથે લે અને પછી તું સાધુ થઈ જાય, વનમાં જઈને ભજન કરજે. પ્રિયવ્રત મહારાજે સ્વીકાર કર્યો, કઈ વાંધો નહીં. એ પ્રિયવ્રત મહારાજના લગ્ન થયા અને એમ કહેવાય છે કે એને 10 પુત્રો થયા. પણ અત્યારે જે સૂર્ય આખી ધરતીનું શાસન એની પાસે હતું, પણ પ્રિયવ્રત મહારાજનું જે શાસન હતું ત્યાં રાત્રિ તો થાય જ, બધાને ખબર છે. એક દાડો રાજાને એવો વિચાર આવ્યો કે મારા રાજ્યમાં રાત્રિ ન થવી પડે, દિવસ જ રહેવો પડે. આ લાખો વર્ષ પહેલાની વાત છે ભાઈ. એને એવો સરસ મજાનો વિશાળ રથ બનાવ્યો, એટલો મોટો રથ બનાવ્યો કે સૂર્યની સામે એ રથ ઊભો રહે તો સૂર્યનો પ્રકાશ પડે, એનું રિફ્લેક્શન ધરતી ઉપર પડે, અને મંત્રો દ્વારા એ સૂર્યની પાછળ એને દોડાવ્યો. તમને બધાને ખબર છે કે રાત્રિએ જ્યારે સૂર્યની ગેરહાજરી હોય ત્યારે ચંદ્ર આપણને પ્રકાશ આપે છે ને, તમે વિજ્ઞાન ભણ્યા છો ને. ઈ ચંદ્રનો જે પ્રકાશ છે ચંદ્રનો પોતાનો નથી, સૂર્યનું રિફ્લેક્શન ધરતી ઉપર પડે છે, ધરતીમાંથી જે પ્રકાશ જાય છે ચંદ્ર ઉપર અને ચંદ્રમાંથી પ્રકાશ પાછો ધરતીને મળે છે. એટલે ચંદ્રમાં જે પ્રકાશ છે એ સૂર્યનું રિફ્લેક્શન છે. એટલે આમણે કેવું બનાવ્યું કે એક બાજુ સૂર્ય આમ આત્મે, અને જેવો આત્મને એટલે પ્રિયવ્રત મહારાજનો રથ બીજી બાજુથી ઉદય થાય. એટલે સૂર્યનો ડાયરેક્ટ પ્રકાશ જ્યારે પ્રિયવ્રત મહારાજના રથ ઉપર પડે અને એનો અજવાળો સીધું ધરતીની ઉપર પડે, એટલે 7 દિવસ સુધી ધરતીની ઉપર રહેનારા માણસોને એમ થયું કે અહીંયા અંધારું થતું જ નથી, સૂર્ય આથમતો જ નથી. 7 આંટા માર્યા પ્રિયવ્રત મહારાજે, 7 ફેરા કર્યા ધરતીના. એટલે એમ કહેવાય છે 7 દ્વીપ વાળી ધરતી થઈ ગઈ. આજે મોટા મોટા સમુદ્ર થયા, જેમ આજે ઓસ્ટ્રેલિયા ખંડ છે, યુરોપ ખંડ છે, અમેરિકા ખંડ છે, એશિયા ખંડ છે, આફ્રિકા ખંડ છે. એ બધા વિભાજન પ્રિયવ્રત મહારાજના રથ દ્વારા કરેલા એવું ભાગવત કહે છે. પછી મનુ મહારાજ અને બ્રહ્માજી આવીને એમ કીધું, બેટા તું આવું શા માટે કરે છો? ભગવાને જે રાત્રિ કરી છે, દિવસ કર્યો છે, લોક કલ્યાણની માટે કર્યો છે, આ રહેવા દે. પછી પ્રિયવ્રત મહારાજ શાંત થયા અને એમ કહેવાય છે પોતાના દીકરાઓને, 7 પુત્રોને 7 દ્વીપનું રાજ્ય આપી, અને પછી બાકીના જે 3 હતા, કારણ કે 3 દીકરા હતા એ સાધુ થયા, અને 7 દીકરાને 7 ખંડનું રાજ્ય આપીને પ્રિયવ્રત મહારાજ હિમાલયમાં જઈને તપ કર્યું. એમાં જે સૌથી મોટા દીકરા હતા અગ્નિદ્ર, એને જંબુદ્વીપનું રાજ્ય આપ્યું હતું. એ અગ્નિદ્ર મહારાજ પૂર્વચિતિ નામની અપસરાની સાથે પરિણા, એને પણ 10 પુત્રો થયા. એ જે 10 પુત્રો હતા એમાં 9 ખંડી ધરતી કરી 9ને શાસન આપ્યું, અને બાકીનો જે 1 દીકરો હતો એ સંત થયો. હવે એની અંદર જે અજનાભ ખંડ નામનું શાસન હતું એ નાભી મહારાજને આપવામાં આવ્યું, અને નાભી મહારાજના લગ્ન મેરુદેવીની સાથે થયેલા, અને મેરુદેવી અને નાભી મહારાજનું દાંપત્ય બહુ અદ્ભુત હતું. સમય જતા 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 પ્રજાઓનું ખૂબ સારી રીતે પાલન કરતા હતા, પણ એને ત્યાં દીકરો નહીં. એટલે તમામ ઋષિ મુનિઓને સાધુએ ભેગા થઈને પુત્ર કામેષ્ટિ નામનો યજ્ઞ કર્યો, અને પુત્ર કામેષ્ટિ નામનો જયારે યજ્ઞ કર્યો ત્યારે સ્વયં ભગવાન નારાયણ પ્રગટ થયા. નાભી મહારાજને કહ્યું કે માગો માગો, તમને શું આપું? ત્યારે નાભી મહારાજે હાથ જોડીને કીધું કે હે પ્રભુ, આ બ્રહ્મ દેવતાઓ યજ્ઞ કર્યો છે, મારી કામના માટે કર્યો છે, એટલે એમને તમે પૂછો. એટલે બ્રાહ્મણોને પૂછવામાં આવ્યું, ત્યારે બ્રાહ્મણોએ કીધું, પ્રભુ અમારા રાજાને ત્યાં વારસદાર કોઈ નથી, એની કંઈક કૃપા કરો. એ વખતે ભગવાને કીધું, તથાસ્તુ, તમારે ત્યાં પુત્ર થશે, જાઓ. પછી મેરુદેવીની સામે જ્યારે જોવામાં આવ્યું અને મેરુદેવીને જ્યારે કીધું કે માં તમારે કાંઈ માગવું છે, ત્યારે મેરુદેવી એટલું કીધું, પ્રભુ મારે બીજું કાંઈ નથી માગવું, મારે દીકરો તો જોઈએ પણ તમારા જેવો જોતો છે. ભગવાને તથાસ્તુ કીધું, જાઓ માં, હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાશ. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, સમય જતા જતા જતા
મેરુદેવી ગર્ભવતી થયા છે અને સ્વયં પરમહંસોના ધર્મ શીખવવા માટે ભગવાન નારાયણ ઋષભ દેવ તરીકે પ્રગટ થયા છે. બોલીએ ઋષભ દેવ ભગવાન કી જય. જે ઋષભ દેવ છે એ હિન્દુના અવતાર છે અને જૈનોના તીર્થંકર છે, પ્રથમ તીર્થંકર. એટલે આપણું બધાનું આમ જોવો ને તો બધું એક જ છે, માર્ગ બધાને અલગ અલગ છે. સમય જતા 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 એમ કહેવાય છે કે નાભી મહારાજ ને મેરુદેવી આ બંને જણા પોતાનો દીકરો હજી નાનો છે ઋષભ દેવ એને ગાદીએ બેસાડી અને બંને જંગલમાં જતા રહ્યા. આપણે ધોળા વાળ થઈ જાય, છોકરાને ત્યાં છોકરા થઈ જાય ને એને ત્યાં છોકરા થઈ જાય તો બાપા ચાવી છોડે નહીં. હા, એવી મોટી તકલીફ હોય છે. એટલે અમારા સંતો એક દ્રષ્ટાંત બહુ સરસ આપે. એક બેને એની હાહુને કીધું, બા હવે તો હું હાહુ થઈ ગઈ, છોકરો પરણી ગયો, એને બે પાંચ વર્ષ થઈ ગયા, હવે તો મને ચાવીનો જૂડો આપો, મારી માં હવે તો આપો, હવે હું હાહુ થઈ ગઈ, કે હું કાલ ગુજરી જાય ચાવી વગર. ત્યારે એની હાહુએ એમ કીધું, બેટા પણ હજી મને મારી હાહુ આપે તો તને આપું ને. નથી છૂટતું એ સાધુને લોકો અમથા પગે નથી લાગતા. મા બાપ અને તમામ વસ્તુ છોડીને સાધુનો ભેખ લેવો કે નાની વાત નથી હોતી યાર. અમારે યારે 15 દાડાક મહિનો આવો એટલે તરત ઘર યાદ આવે, બાકી અમારે યારે દુઃખ કાંઈ ન હોય. હારા મારા લાડવા ખાવા મળે, ગાડી ભરવા મળે, લોકો જય સ્વામિનારાયણ ભગત ભગત કરીને પગે લાગે, પણ 15 દાડા થાય ને સ્વામી ઘરે આંટો મારી આવું. એટલે હું અમારે અરે ઘા વાગે છે, નો છૂટે મારા બાપ નો છૂટે. એક બાપાને વૈરાગ થઈ ગયેલો ને, એટલે સાધુ ભેગા ગયા, સાધુ ભેગા ગયા થોડા દાડા થયા, એટલે પાછું સંતોને કહે કે હવે તો મને છે ને આ સંસાર છે ને આમ ઉલટી થઈ ગયો, ખારો ઝેર જેવો લાગે, હવે મારે ઘેરે ભરે ક્યાં જવું જ નથી, બસ ભજન કરવું તમારે ભેગા. એટલે ભજન કરતા હતા, રહેતા હતા, થોડા દાડા થયા ને એટલે પછી સ્વામીને કે સ્વામી હવે મને આમ જરાક ઘર યાદ આવે. પણ કેમ? તો કે સ્વામી એમાં એવું છે ને, અહીંયા મને કોઈ કાકા કાકા કે બાપા બાપા કહેતું નથી ને, આ બધા ભગત ભગત કે. એટલે સ્વામી થોડા ગરીબ ભક્તોને કીધું, એ છોકરાઓ તો કે હું આમને બાપા કહેજો ને કાકા કહેજો, બસ હું તમને કાકા અને બાપા કહે. થોડા દાડા હેલું ને તો પાછા આવ્યા સ્વામી પાસે. સ્વામી પણ આમ એ ઓલો અવાજ જે હોય ને એવો મીઠો આ નથી આવતો. કવિ કાગે લઈ ગયું, જગબંધન ની જય, એને તોડવી મુશ્કેલ, જુઓ ને આ જગબંધન ની જય. એવું બંધન છે, ક્યાંય હરિયા નથી, ક્યાંય દિવાલ નથી, ક્યાંય ભોગળો માર્યા નથી, ક્યાંય તાળું માર્યું નથી, અને એટલા દુખી થાય છે તે છતાં સંસાર છોડી જઈ શકતા નથી, આનાથી મોટી જેલ કઈ હોય? ભયંકર જેલ. ધન્યવાદ છે આ રાજા મહારાજાઓને, દીકરા યોગ્ય થાય ગાદીએ બેસારે પોતે છોડી વનમાં જતા રહે, પાછું વાળીને જોવે પણ નહીં છોકરા શું કરે. અત્યારે તો હાવ બાપા થઈ ગયા હોય, ખાટલામાં પડ્યા હોય, ઊભા થઈને એકતા હોય, લાકડીનો ટેકો માંડ લેતા ઊભા થાય, અને છોકરો ખેતી કરતો હોય તોય હાથ પડે છોકરા, અહીંયા કે શું છે બાપા, ઓલા ખીજડા વાળા ખેતરમાં શું વાવ્યું છે? અરે પણ એને જે વાવ્યો તમારું હુઈરો ને જાણે મને. ઘણી વખત જાતું કે પણ બાપા તે કે સ્વામી હજી તમને ન ખબર પડે, અમારે છોકરાને મદદ કરી, મોટી મદદ છે. વર્ષોથી એક ભાઈ નાટક કલાકાર સ્ટેજ ઉપર કામ કરે,
આપણને કામ લાગે ને એવું દ્રષ્ટાંત છે એટલે આપું છું. ઘણી ઉંમર થઈ ગયેલી, નાટકનો સહેનશા, એક્ટિંગનો બાદશાહ, મોટા શહેરમાં નાટક ભજવીને સ્ટેજ ઉપરથી હેઠા ઉતર્યા એટલે પત્રકારો બધા આવ્યા, ટીવી વાળા પેપરો વાળા, એક પ્રશ્ન પૂછો, આટલા વર્ષના અનુભવ પછી તમે સમાજને શું મેસેજ આપો છો? એ કયો એટલે એને બહુ સરસ વાત કરી કે આટલા વર્ષના અનુભવ પછી મને એટલું સમજાણું કે આપણો રોલ પૂરો થઈ જાય ને એટલે આપણે સ્ટેજ છોડી દેવું પડે. આપણો રોલ જેવો પૂરો થાય એટલે આપણે સ્ટેજ છોડી દેવાય, કોઈ નડાય નહીં. આટલું જો દુનિયા કરવા માંડે તો ક્યારેય કોઈના ઘરમાં કોઈ પણ પ્રકારનો ડખો ન થાય. આપણા રોલ પૂરા થઈ જાય ને તો આપણે સ્ટેજ નથી છોડતા એટલે બધી ઉપાધિ છે. કોકને આપતા શીખો. સાધુઓને ધન્યવાદ છે કે એને છોડી દીધું, કઈક સમાજને આપે છે. ભગવાન નાના હતા પણ એને એવું રાજ્ય કર્યું, એવું શાસન કર્યું, લોકો રાજી રાજી થઈ ગયા. અને એટલા બધા રાજી થઈ ગયા કે દેવરાજ ઇન્દ્ર દેવતાઓને ભૂલી ગયા. એને ઇન્દ્રને બળતરા થઈ કે આ કાલ હવારનો આવેલો છોકરો આપણું નામ કાઢી નાખે. મોટી સત્તાઓ ઉપર બેઠા હોય ને એને નાના લોકોને બીક બહુ હોય, એવો કોક જરાક આગળ આવે ને એટલે એને આગળ આવવા દે નહીં. દેવરાજ ઇન્દ્રે નક્કી કર્યું કે વરસાદ બંધ કરી દો, એટલે ધરતી ઉપર ઇન્દ્રે વરસાદ બંધ કરી દીધો. પ્રજા બધી દુઃખી થઈ એટલે ઋષભદેવ ભગવાનની પાસે આવી, પ્રભુ વરસાદ થતો નથી, અમારે કરવું શું? એટલે ભગવાને હાકલ કરીને કહી દીધું, તમ તારે જરાય ચિંતા કરતા નહીં, મારા યોગ ઐશ્વર્ય બળથી હું વરસાદ કરીશ અને તમારા ખેતરાઓમાં સરસ મજાનું અન્ન પાકશે. આકાશની સામે જોયું ને ધરતીની સામે જોઈને કીધું કે મારી પ્રજાની જેવી કામના ને ઈચ્છા હોય એવું અન્ન પેદા કર. ધરતી અન્ન પેદા કરવા માંડી, આકાશમાંથી ખેડૂતોને જ્યારે જોતો એટલો વરસાદ પડવા માંડ્યો. કામ થઈ ગયું, લીલા લહેર થઈ ગઈ, બધા ઋષભદેવ ભગવાન કે જાય હો, ઋષભદેવ ભગવાન કે જાય હો, ઋષભદેવ ભગવાન કે જાય હો, જય જય કાર કરવા માંડ્યા. દેવરાજ ઇન્દ્ર 10 વર્ષ પછી જયારે આંટો માર્યો તો કે લોકો તો લહેર કરે છે, કોઈને કઈ તકલીફ નથી, તો આ થયું કેમ? આ બધું બ્રહ્માના શરણે ગયો અને બ્રહ્માને કીધું કે આમ કેમ થયું? ત્યારે બ્રહ્માએ કીધું, ગાંડા મારો ને તારો બધાનો બાપ છે એ ભગવાન પોતે છે. તો કે એવું? તો કે આ હારી ભૂલ થઈ ગઈ, હવે શું કરું? મારો રાજકારણી પાકો ને, રાજકારણી હોય ને ગમે તેમ કરીને પોતાનું કામ કાઢી લે, નમવું પડે નમી દે હારા. પાક્કો રાજકારણી એટલે પોતે અને 4-5 પોતાના મંત્રીઓ બધાને લઈને ઋષભદેવ ભગવાન પાસે આવ્યો. આ તો ભગવાન ઉદાર દીન સ્વાગત કર્યું, પધારો પધારો પધારો. એક બાજુ ઇન્દ્ર બેઠો ને એક બાજુ વરુણ બેઠા, નામ આમ પાય કુબેર ને બધા બેસી ગયા. અને પછી કીધું, તમારું શાસન તો બહુ સારું હાલે. ભગવાન કે હાલે જ તેને, ભગવાનની મા બાપની કૃપા છે. યુવાન ઉંમર થઈ ગયેલી, પરણેલા નહીં ભગવાન. એટલે ઇન્દ્રે કીધું કે લગ્ન બગન નથી કરવા. ભગવાન કે કરવા છે ને, પણ મમ્મી પપ્પા જંગલમાં જતા રહ્યા, કન્યા ગોતે કોણ? દેવરાજ ઇન્દ્ર કે અમારે એક કન્યા છે, બોલો લગ્ન કરવા. તો કે હા. ઇન્દ્ર હોંશચર ને પોતાની દીકરી જયંતી હતી ને, યુવાન હતી, ભગવાનની સાથે પરણાવી દીધી. અને ડાયરેક્ટ વિરોધી હતો ને એના બદલે હાહરો બની ગયો ભગવાન. હગો થઈ ગયો હગો, અને હાહરા જેવું કોઈ હગું નહીં. મોટા મોટું હગું કોણ? હાહરો ને હાળો, આ બે થી હગા દુનિયામાં કોઈ મોટા નથી. સુખદેવજી મહારાજ કહે છે, રાજા ભગવાન ઋષભદેવ ને 100 પુત્રો થયા. કેટલા? 100. સૌથી મોટા ભરત હતા. અને એટલો સરસ મજાનો ઉપદેશ 100 છોકરાને આપ્યો, એવા સંસ્કાર આપ્યા, એવા ડાયા બનાવ્યા. એમાં 9 છોકરાઓ સાધુ થયા, 9 યોગેશ્વર. બાકીના ઘણા બ્રહ્મત્વને પામ્યા અને કર્મકાંડી બ્રાહ્મણ થયા. સૌથી મોટા જે ભરત હતા અને સમગ્ર અજનાવ ખંડનું રાજ્ય આપ્યું ઋષભદેવ ભગવાને. અને પછી પોતાના દીકરાઓને કીધું કે દીકરાઓ જો હું તમને આવડું મોટું શાસન આપું છું, પણ એમ નહીં માનતા કે અહીંયા જ તમારી યાત્રા પૂરી થાય છે.
મનુષ્યનો દેહ નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામા નરહતે વીર ભુજામતે. આ માણસનો દેહ માત્ર ને માત્ર વિષય ભોગ કરવા માટે નથી. હે દીકરાઓ, વિષય ભોગ તો કૂતરાઓ અને કાગડાઓ ને ભૂંડડાઓ પણ કરે છે.